હવે સમાચાર વિગતવાર. અંકલેશ્વરમાં ગતરોજ થયેલ યુનિયન બેંક લૂંટનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. ભરૂચ જિલ્લાના SP ડોક્ટર લીના પાટીલે આજ રોજ યોજાયેલી પત્રકાર પરિષદમાં યુનિયન બેંક અંગે થયેલી લૂંટની વિગતો આપતા જણાવ્યું હતું કે અંકલેશ્વર જીનવાલા સર્કલ પર આવેલ યુનિયન બેંકમાં ગુરુવારના રોજ બપોરે 4 કલાકે એક પછી એક 5 જેટલા લૂંટારૂ બેંકમાં પ્રવેશ કર્યો હતો. પ્રથમ પ્રવેશેલા 2 લૂંટારૂઓએ બાજુમાં રહેલ ગાર્ડને બંદૂક બતાવી માથામાં મારી તેની પાસેથી તેની બંદૂક છીટવી લીધી હતી અને પછી એક પછી એક લૂંટારૂઓ હવામાં બંદૂક બતાવી કર્મચારીઓ અને અંદર રહેલ ગ્રાહકોને બેંકના એક ખૂનાના સ્ટોર રૂમમાં લઈ ગયા હતા અને એક લૂંટારૂ કેશ કાઉન્ટર પર પહોંચ્યો હતો, જ્યાં કેશિયરને બંદૂક બતાવી બંદૂકનો ગોળો મારી સાઇટ કર્યો હતો અને થેલામાં રૂપિયા ભરવાની શરૂઆત કરી હતી. આ દરમિયાન એક લૂંટારૂ બેંકના દરવાજા પર દરવાજો બંધ કરી પહેરો ભર્યો હતો. લૂંટને અંજામ આપી મિનિટમાં બહાર નીકળી ગયા હતા. તે દરમિયાન સામે સિવિલ ડ્રેસમાં રહેલા પોલીસ જવાન ધર્મેન્દ્રસિંહ ઝાલાને જોતા તેને સીધી બંદૂક બતાવી ધક્કો મારી બેંક તરફ ધકેલ્યો હતો અને લૂંટારૂ બાઇક પર બેસી ભાગવાની કોશિશ કરી હતી. તે દરમિયાન પોલીસ જવાન ધર્મેન્દ્રસિંહ ઝાલાએ ગાડી પરથી દંડો લઈ બંદૂકધારી લૂંટારૂ પાછળ દોડ્યા હતા, જે દરમિયાન લૂંટારૂ સાથે ઝપાઝટીમાં એક થેલો પરત બેંકના મૂકી લૂંટારૂ પાછળ પીછો કર્યો હતો. પોલીસને જાણ કરી એલર્ટ કરી હતી. આ દરમિયાન જિલ્લા SP ડોક્ટર લીના પાટીલ પણ ફોન આવતા અંકલેશ્વરમાં રાત્રિના થયેલ ફાયરિંગ કેસમાં તપાસ કરી રહેલ એજન્સીને દોડાવતા મહાવીર ટર્નિંગ પાસે LCB PI મંડોરાએ વોચ ગોઠવી ઊભા હતા. જોકે પોલીસને જોતા જ લૂંટારૂઓ મહાવીર ટર્નિંગ પર જ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને બાઇક રાપીપળા ચોકડી તરફ ભગાડી મૂકી હતી. પાછળ પોલીસ પણ દોડતી રહી હતી. દરમિયાન ચોકડી પર બાઇક ખાડામાં પટકાઈ જતાં બાઇક મેકવિલ તૂટી ગયું હતું અને લૂંટારૂ રિક્ષા પકડી ભાગી રહ્યા હતા. રિક્ષામાં રહેલા લૂંટારૂઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું, જેના જવાબમાં LCBની ટીમ સામે ફાયરિંગ કરતા જેમાં એક લૂંટારૂને ગોળી વાગતા જ ત્યાં જ ધડી પડ્યો હતો અને બાકીના ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ ઘાયલ લૂંટારૂ રાહુલ રાજકુમાર સિંહ મૂળ બિહારનો હોવાનું કબૂલાત કરી હતી, જે આધારે ભરૂચ પોલીસે બિહાર પોલીસનો પણ સંપર્ક કર્યો હતો. તો બીજી તરફ જિલ્લાભરમાં નાકાબંધી કરી અંકલેશ્વર સારંગપુર મીરાનગર ખાતે સર્ચ કરતા પોલીસ લક્ષ્મણનગરના દીપક સુબોધ કુમાર સિંહની વિગતો મળતા તેને ઝડપી પાડવાની કવાયત કરતા પોલીસે અન્ય 4 લૂંટારૂના સઘન મર્યાવ્યા હતા અને લક્ષ્મણનગર ખાતેથી પોલીસે તમામ 4 લૂંટારૂઓને તેમને લૂંટનો અંજામ આપવા બોલાવનાર દીપક સુબોધ કુમાર સિંહની ધરપકડ કરી હતી. પોલીસે લૂંટારૂ પાસેથી 4 તમંચા, બેંકમાં કરેલ લૂંટના 44.24 લાખ પૈકી 37,79,130 રિકવર કર્યા હતા, તેમજ 8 mm KF રાઉન્ડ, 2 બાઇક અને 5 મોબાઈલ મળી કુલ 38,77,330 રૂપિયાનો રિકવર કર્યા હતા. યુનિયન બેંકને લૂંટનો અંજામ આપવા માટે લૂંટારૂ બિહાર ગેંગના સદસ્યોએ 1 બાઇક GIDC વિસ્તારમાંથી તેમજ 1 બાઇક ગ્રામ્ય વિસ્તારમાંથી ચોરી કરી હતી અને એ જ ચોરીની બાઇક પર લૂંટને અંજામ આપ્યો હતો. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત દેશભરમાંથી પરપ્રાંતી વસાહત કરી રહ્યા છે. અંકલેશ્વરમાં ચોરી, ભંગાર સહિત અનેક ગુનામાં પરપ્રાંતી ગુનેગારોની સંડોવણી સામે આવી છે. તાજેતરમાં બિહારના યુવકે પત્ની જોડે અનૈતિક સંબંધમાં ઈસમને ગોળી મારી હત્યા કરી હોવાની ઘટના પણ બની હતી. અંકલેશ્વરમાં વસતા પરપ્રાંતી ઈસમોની હિસ્ટ્રી અંગે પોલીસે પકડ્યા બાદ તપાસ કરતા તેઓ સામે વતનમાં પણ ગુનો નોંધ્યા હોવાનું ભૂતકાળમાં સામે આવ્યું હતું. તાજેતરમાં મિથુન મંડળ નામના ઈસમની હત્યામાં પકડાયેલ આરોપીએ પોલીસને કબૂલાતમાં 10,000 રૂપિયામાં તેના જ મિત્ર બિહારથી દેશી કટ્ટો ખરીદી કરી લાવી આપ્યો હતો, જે જોતા બિહારથી દેશી હથિયાર ખરીદ અહીં વેચાણ કરી રહ્યા હોવાની શક્યતાને નકારી શકાય નહીં. યુનિયન બેંક લૂંટ પ્રકરણમાં રાજપીપળા ચોકડીથી ભાગેલા લૂંટારૂઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા પરપ્રાંતી વિસ્તાર એવા મીરાનગર, લક્ષ્મણનગર સહિત રાજપીપળા રોડ પર આવેલ તમામ પરપ્રાંતી વસાહતમાં તેમજ ગરખોલ મીઠા ફેક્ટરી વિસ્તારથી લઈ જનતાનગર વિસ્તારમાં કોમ્બિંગ કર્યું હતું. અંકલેશ્વર શહેર પોલીસ મથકના સાયબર સેલમાં ફરજ બતાવતા ધર્મેન્દ્રસિંહ ઝાલા બેંક આગળ આવી બાઇક પાર્ક કરે બેંક તરફ આગળ વધે એ પૂર્વે જ સામે બંદૂક બતાવી લૂંટારૂ તેમની સામે ઘસી આવ્યો હતો અને દંડો કાઢી એ પૂર્વે પોલીસ બંદૂકની અણીએ ધક્કો મારતા મારતા બેંક તરફ ધકેલ્યો હતો, બાઇક તરફ ભાગ્યા હતા. તે દરમિયાન ધર્મેન્દ્રસિંહે એક તરફ પોલીસને જાણ કરવા ફોન કરી બૂમાબૂમ કરી ગાડી પર રહેલ દંડો લઈ લૂંટારૂ પાછળ દોડ્યા હતા, તો બીજી તરફ તેને જોઈ બેંકમાંથી પણ સ્ટાફ દોડ્યો હતો. દરમિયાન બાઇક પર રહેલા લૂંટારૂ પાસે પડેલી રૂપિયા ભરેલી બેગ લઈ પોલીસ જવાન બેંકમાં દોડી આવ્યો હતો.
ફિલ્મની જેમ લૂંટને અંજામ આપ્યો હતો. લૂંટારૂએ લૂંટને રેકી કરીને અંજામ આપ્યો હોય તેમ લૂંટને અંજામ આપ્યો હતો. અમિતાભ બચ્ચન અને અક્ષય કુમારની આંખે ફિલ્મની જેમ લૂંટારૂ બેંકમાં પ્રવેશી પ્રથમ ગાર્ડને નિશાન બનાવી બંદૂક લીધા બાદ અંદર રહેલા સ્ટાફ અને લોકોને એક સાઈડ લઈ જાય છે અને કાઉન્ટર પરથી કેશ લૂંટી લઈ જાય છે. જે જોતા લૂંટને અંજામ આપતા પૂર્વે લૂંટારૂઓ બેંકમાં આવી સર્વે કર્યા બાદ બપોર બાદ બેંકમાં ઓછા લોકો હોવાની સાથે કર્મચારીઓ કામમાં વ્યસ્ત હોય તે દરમિયાન લૂંટને અંજામ આપ્યો હતો. ગઈકાલે સાંજે 4 વાગ્યાની આસપાસ યુનિયન બેંક અંકલેશ્વર સિટી ખાતે દુકાનીઓ દ્વારા લૂંટ થયેલ છે. જે અંતર્ગત 5 જેટલા દુકાનીધારીઓએ બંદૂકની અણીએ બેંકના કર્મચારીઓને બાનમાં લઈને લૂંટ કરેલ છે. જેમાં 44 લાખ જેટલી અમાઉન્ટની લૂંટ કરીને તેઓ ભાગતા હતા. તે દરમિયાન અમારા અંકલેશ્વર સિટીના કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ઝાલા એમણે આ વિગતે ત્યાં સામે જ હતા અને એમને પણ ધક્કો મારીને અને 2 રાઉન્ડ ફાયરિંગ કરીને તેઓ 2 બાઇક ઉપર ભાગી છૂટ્યા હતા. જેમાં 1 બાઇક ઉપર 3 જણા અને 1 બાઇક ઉપર 2 જણા સવાર હતા. આ બાબતની બાતમી ત્યાં લોકલ પોલીસ સ્ટેશન અને LCBને મળતા તેમણે એ લોકોને સ્ટ્રેટેજિક લોકેશન પર રોકવાનો પ્રયત્ન કરેલ. જેમાં PI શ્રી મંડોરા, LCB, PSI જાદવ અને PSI પાંજાણી પણ તેમની સાથે ટીમમાં હતા. આ લોકોએ રોકવાનો પ્રયત્ન કરતા આ દુકાનીધારીઓએ 2 જેમાંના 1 બાઇક ઉપર હતા એ લોકોએ ફાયરિંગ કરેલું અને 10 રાઉન્ડ જેટલા અલગ અલગ સમયે ફાયરિંગ કરીને એમને રોકવાનો પ્રયત્ન કરેલો. અને આ દરમિયાન, આ ઓપરેશન દરમિયાન એક જે આરોપી છે એને ગોળી વાગતા અમને એ ઝડપાઈ ગયેલો અને એક બીજો આરોપી છે એ ભાગવામાં સફળ થયેલો. આ ઓપરેશન દરમિયાન અમને આરોપી જોડેથી જે વિગતો મળી અને એમાં SP ભાગલપુર અને ત્યાંના SI શ્રી મહેશની હેલ્પથી અમને અન્ય વિગતો દ્વારા આખી આ જે ગુનો બનેલો છે એને ડિટેક કરવામાં સફળતા મળેલી છે. એમાં ભરૂચની આખી ટીમ જેમાં ASP ભરૂચ, DYSP, SDPO શ્રી અંકલેશ્વર, LCB, SOG, પેરોલ અને અમારા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન, પાલેજ પોલીસ સ્ટેશન અને અન્ય તમામ પોલીસ સ્ટેશનો દ્વારા નાકાબંધી કરીને અને જગ્યાને કોર્ડન કરીને આ આખું ઓપરેશન સફળતાથી પૂરું કરવામાં આવેલ છે. દરમિયાનમાં અમને કેશ જગ્યા પરથી જ રિકવર થયેલ છે. એ લોકો જ્યાં રોકાયેલા હતા ત્યાંથી 3 વેપન અમે જે ઓપરેશન થયેલું હતું એમાંથી રિકવર કર્યા છે અને 1 વેપન બાદમાં રિકવર કરેલું છે. એટલે ટોટલ 4 વેપન રિકવર કરવામાં આવેલ છે. આ સમગ્ર ઓપરેશન દરમિયાન પોલીસે ખૂબ જ ચપળતાથી અને સાથે સાથે કોઓર્ડિનેશનથી કામ કર્યું. આખી ભરૂચની પોલીસ આની અંદર લાગેલી હતી અને સ્ટેપ બાય સ્ટેપ પૂર્ણ વિસ્તારને કોર્ડન કરીને આરોપીઓને મેળવવામાં સફળતા થયેલી છે.